પાદરાના દૂધવાડા ગામ ખાતે આરોપીને પોલીસ દ્વારા છાવરવામાં આવતાવાના આક્ષેપો સાથે ન્યાયની માંગણી સાથે કલેક્ટર કચેરી તેમજ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી હતી। પાદરાના દૂધવાડા ગામે છેડતીના કેસમાં આરોપીને છાવરવાના આક્ષેપ સાથે પિતાએ જિલ્લા પોલીસ વડા અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। પાદરાના દૂધવાડા ગામે રહેતા સરપંચ વિરુદ્ધ છેડતીની ફરિયાદમાં પોતાની દીકરીને ન્યાય માટે પિતાએ જિલ્લા કલેક્ટર અને ડીએસપીને રજૂઆત કરી હતી। પોલીસ સામે પણ આક્ષેપો કરાયા હતા અને ન્યાયની માંગણી કરી હતી। હું દૂધવાડા ગામથી આવું છું। અમારા ગામના ઉત્તમભાઈ પટેલ સરપંચ એ મારી પર અવરી નજર બગાડે છે કે મેં મારા પપ્પાની નોકરી માટે માંગ કરી હતી, તો એ મને એમ કહેતા હતા કે તું મારી પાસે પહેલાં એકવાર આવી પછી હું તારે પપ્પાની નોકરી લગાવી આપું, એમ કીધું હતું। અમે આ બાબતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી વળું પોલીસ સ્ટેશનમાં, પણ એ લોકો કંઈ કરતા નથી। અને ઉત્તમભાઈએ પોલીસ સ્ટેશનમાં પૈસા આપ્યા અને છૂટી ગયા છે। અત્યારે હું કલેક્ટર કચેરીની ઓફિસમાં આવી છું અને મને ન્યાય મળવો જોઈએ એવી હું માંગણી કરવા આવી છું। હું દૂધવાડા ગામનો રહેવાસી છું અને જે ઉત્તમ સરપંચ જે વાત ઘડીએ ઘડીએ આખું ગુજરાત જોણી જેવા વાતને કે મારી દીકરી એનું નામ લીધું કે હા તેણે ખેંચો મારી નોકરી માટે મારી દીકરી ભલામણ કરતી પપ્પા નોકરી મૂકી આપો, તો 29 તારીખે 3 મહિનાની 29 તારીખે અમને તે સોહમ કંપની એની કંપની પર બોલાવ્યા। મને એમ કહ્યું કે ભાઈ તમે અંદર બેસો, હું અંદર બેઠો આની સાથે છેડછાણી હાથ જાળીને ખેંચીને કરી કે ગોનલમાં ચાલ 10 મિનિટ વાર લાગશે વધારે વાર નહીં લાગે। આવી એને કહ્યું તો છોકરી હાથ છોડ્યો અને સીધો મારી પાસે પપ્પા નોકરી નોકરી નક્કી થઈ ગયું કે તમે 11 ચાલો। તો 29 તારીખનું મને 3 તારીખે છોકરી મારી રડી મને કહ્યું એને કે પપ્પા આ મારી સાથે આવું કરવા માગે છે, બાકી તમારી નોકરી તમને મળે નહીં। તો 4 મહિનાની 4 તારીખે મેં આ વડુ પોલીસમાં રજૂઆત કરી મેં ફરક હડાવી। 10 દિવસ સુધી ઉત્તમભાઈ ફરાર રહ્યા, જ્યારે હાજર થયા તો રૂપિયા આપીને અત્યારે ગુનેગાર તો છે જ 100 એ 100 ટકા, તો વડુ પોલીસમાં એને બેસાડવામાં આવતા નથી, એ ખુલ્લેઆમ ફરે છે ગુનેગાર। તો મારી દીકરીને ખાલી ન્યાય મળે એટલા માટે અત્યારે હું જિલ્લા પંચાયત અધિકારીને હું મળવા આવ્યો છું કલેક્ટર સાહેબને કે અમારી દીકરીને ન્યાય મળે। અમે તો કડક સજા થઈ જોઈએ, ના બાલિક દીકરી છે મારી, બરાબર છે, અમે તો સજા જ કરવાની। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।